નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે જે NMMS ની શ્રેણી ચાલુ છે બરાબર, તેમાં આપણે આજે આપણે દિશા અને અંતર આધારિત પ્રશ્નો છે તેનો ઇન્ટ્રોડક્શન એટલે કે માહિતીનો વિડીયો અપલોડ થઈ ગયેલો છે. જો તમે ન જોયો હોય તો તમે ખાસ જોઈ લેજો, એ જોઈ અને પછી જે ક્વેશ્ચન છે એ સોલ્યુશન કરવાનું સ્ટાર્ટ કરજો. કારણ કે જો તમને માહિતી ખબર નહીં હોય કે ક્વેશ્ચનમાં શું કરવાનું, તો તમને ક્વેશ્ચન એક પણ આવડશે નહીં. એટલે જો તમે ક્વેશ્ચન સોલ્વ કરતા હો તો એ પહેલાં આપણે જેટલા પણ ઇન્ટ્રોડક્શન આવી ગયા છે એટલે કે માહિતી આવી ગઈ છે એ બધા જ વિડીયો તમે જોઈ લેજો, તો તમને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મળશે. એટલે કે પરીક્ષામાં જે પૂછાશે ને બધું તમને એમાંથી આવડી જશે બરાબર. તો ઇન્ટ્રોડક્શન જોઈ લીધો હોય તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો આપણે જો આપણે એમાં એક 2017 અને એક 2018 એમાં પૂછાયેલા ક્વેશ્ચન જોવાના છીએ, અને પછી આ છે ને એક આપણે આપણે રીતના બનાવેલો છે એ આપણે જોવાના છીએ. આ શું કામ? તો કે આ પૂછાવાની શક્યતા વધારે હોય અને થોડુંક તમારે એમાં લોજિક પણ મારવું પડે, એટલા માટે આ ક્વેશ્ચન મેં અહીંયા રાખ્યો છે બરાબર. તો પહેલે પાછું આપણે રિપીટ કરી લઈ, તમને યાદ હશે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય કઈ રીતના યાદ રાખવાનું? તો કે આપણે એમ સૂર્યની સામે આવી રીતના ઊભું રહી જવાનું. આપણું જે મોઢું હોય એને કહેવાનું પૂર્વ દિશા, પાછળની બાજુ હોય એને કહેવાનું પશ્ચિમ દિશા, અને આપણો જે જમણો હાથ છે જમણો હાથને શું કહેવાનું? દક્ષિણ. અને ડાબો હાથ છે એને શું કહેવાનું? ઉત્તર. ક્લિયર? આટલી વસ્તુ યાદ છે ને બધાને? પછી આ રીતના તમે ક્રમ અનુસાર છે એ ખૂણા યાદ રાખી લેજો. હજી તમને કહું છું કે જો તમને મુખ્ય ચાર દિશા કહીએ તો ચાર જ કહેવાનું, અને ટોટલ કહીએ તો તમારે આઠ કહેવાનું. આઠ કઈ રીતના? તો કે ચાર આપણી દિશા અને ચાર આપણા ખૂણા, એટલે ટોટલ તમારે આઠ થશે. રેડી? ચાલો આપણે સોલ્યુશન કરવાની સ્ટાર્ટ કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે કે સૂર્યોદય વખતે તમારો ચહેરો સૂર્ય સામે હોય તો તમારો ડાબો હાથ ડાબી તરફ લંબાવતા તે કઈ દિશા બતાવશે? જો છે ને સાવ સહેલો, શું કીધું છે ભાઈ? સૂર્યોદય. સૂર્યોદય એટલે શું કહેવાય? સૂર્ય ઉગે ને એને સૂર્યનો ઉદય થયો કહેવાય, એટલે કહેવાય એને સૂર્યોદય. અને જો સૂર્ય અસ્ત પામે એને કહેવાય સૂર્યાસ્ત. રેડી? તો સૂર્ય ઉદય ક્યાંથી થાય? તો કે પૂર્વમાંથી થાય. હેલો ભાઈ, પેલે આપણે વાત કરી હતી ગમે તે ઇક્વેશન સોલ્વ કરો એ પેલે તમારે આ રીતના બનાવી લેવાનું. આ આપણો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. રેડી? હાલો, શું કીધું છે પ્રશ્નમાં? અનએકેડેમી ઇન્ડિયાઝ બિગેસ્ટ ટેસ્ટ સિરીઝ USAT અનએકેડેમી સ્કોલરશિપ એસેસમેન્ટ ટેસ્ટ, આ ટેસ્ટ છે તમારે દર રવિવારે 12-3ના સમયમાં બિલકુલ ફ્રીમાં આપવાની છે. સ્કોલરશિપ ટેસ્ટ છે, આમાં તમે 1 કરોડ સુધીની સ્કોલરશિપ પણ મેળવી શકો છો. અબાઉટ ધ ટેસ્ટ, ટેસ્ટ વિશે થોડી માહિતી મેળવીએ. સેપરેટ ટેસ્ટ ફોર ક્લાસ 10th and 11th, અટેમ્પ્ટ ઇટ લાઈવ એન્ડ નો ઓલ ઇન્ડિયા રેન્ક, ડિટેલ એનાલિસિસ આફ્ટર ઇચ ટેસ્ટ, ટેસ્ટ પછી તમે એનું સોલ્યુશન પણ મેળવી શકો છો. ક્રિએટેડ બાય બેસ્ટ એજ્યુકેટર્સ, ટાર્ગેટ ફોર JEE 2023 જે ધોરણ 10માં છે તેના માટે, ટાર્ગેટ ફોર 2022 જે ધોરણ 11માં છે તેના માટે, અને આ સ્કોલરશિપ ટેસ્ટમાં તમે 1 કરોડ સુધીનું ઇનામ પણ જીતી શકો છો. વાય શુડ યુ ટેક ધીસ ટેસ્ટ? આ ટેસ્ટ તમારે શા માટે આપવી જોઈએ? તો કે ટેસ્ટ યોર પ્રિપરેશન, ગેટ ઓલ ઇન્ડિયા રેન્ક, ટોટલ સ્કોલરશિપ વર્થ 1 કરોડ. આ ટેસ્ટમાં JEE 2022 અને JEE ટાર્ગેટ 2023 આ ટેસ્ટમાં જેનો રેન્ક top 2 આવશે એને 100% સ્કોલરશિપ છે આપવામાં આવશે. આ રીતે જે વિદ્યાર્થીઓ રેન્ક 232 સુધીનો જેનો રેન્ક આવશે એને અલગ અલગ સ્કોલરશિપ છે આપવામાં આવશે. હાઉ ટુ એન્ડોલ, આ ટેસ્ટ તમારે કઈ રીતે આપવી? તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનો એક પેજ ખુલશે. આ પેજમાં તમે ક્લિક કરશો તમે એન્ડોલનો ઓપ્શન આવશે, આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે ટેસ્ટ છે તમે બિલકુલ ફ્રીમાં આપી શકશો. તમને ધોરણ 11 માટે સિલેબસ પણ આપેલ છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સનો સિલેબસ અલગ અલગ છે તે તમે જોઈ શકો છો. તેવી જ રીતે ધોરણ 9 અને 10 માટે પણ સિલેબસ આપેલ છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સનો, તે પણ તમે જોઈ શકો છો. સિલેબસ જોઈ લો ત્યારબાદ તમારે ટેસ્ટ આપવાની છે. આ ટેસ્ટ જો તમારે ફ્રીમાં આપવી હોય તો અનએકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને DV ફ્રીટેન કોડનો જો તમે ઉપયોગ કરશો તો ટેસ્ટ છે તમે ફ્રીમાં આપી શકશો. સૂર્યોદય વખતે તમારો ચહેરો સૂર્ય સામે હોય, એટલે કે અત્યારે તમે પૂર્વ બાજુ જોવો છો. કઈ બાજુ જોવો છો ભાઈ? પૂર્વ બાજુ, બરાબર. તો તમારો ડાબો હાથ ડાબી તરફ લંબાવતા તે કઈ દિશા બતાવશે? જો તમે પૂર્વ બાજુ ઊભા છો, ડાબો હાથ એટલે આ બાજુ થયો, આ બાજુ લંબાવો એટલે આ બાજુ તમે લંબાવો છો, કઈ દિશા આવશે ભાઈ? કઈ આવશે? ઉત્તર. રેડી? હમણાં જ મેં તમને કીધું આગળ કે કઈ રીતના કરવાનું છે તમારે. સૂર્ય ઉગે એની સામે ઊભા રહી જવાનું એટલે તમને આ રીતના ઊભા રહી જશો અને તમને બધી દિશા છે ઓટોમેટિક આવડી જશે, બરાબર. એટલે આનો આન્સર શું આવશે ભાઈ? ઉત્તર, બરાબર. 2017માં પૂછાયેલો છે. જો તમે આવો છે ક્વેશ્ચન છે એ સોલ્યુશન કરતા શીખી જશો ને એટલે તમારો 1 માર્ક રોકડો થઈ જશે. શું થઈ જશે ભાઈ? 1 માર્ક રોકડો. આવી ગયો આપણે ભાઈ, હાલો ઉત્તર દિશા આવી ગઈ છે, બરાબર. હાલો હવે બીજો, જો બીજો થોડોક હટકે આપેલો છે તમને. શું કીધું છે ભાઈ?
કિશોર પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે, ક્યાં ઊભો છે ખબર નથી, એટલે આપણે શું કરવાનું, કિશોર છે એને આપણે ઊભો રાખી દેવાનું, આ આપણે સેજ ઇરેસ કરી નાખીએ એટલે તમને વધારે આઈડિયો આવી જાય. હાલો ભાઈ કિશોર છે ને આપણે અહીંયા ઊભો છે, હાલો બરાબર. પછી શું કીધું છે, ચાલવાની શરૂઆત કરે છે તે 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે, 3 કિલોમીટર પશ્ચિમ. હાલો ભાઈ પશ્ચિમ એટલે આપણે આ બાજુ થઈ, હાલો અહીંથી ભાઈ જોવો જાય હો ભાઈ, આ 1 કિલોમીટર 2 કિલોમીટર અને 3 કિલોમીટર, 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ભાઈ આપણે કિશોર છે ને તે પહોંચી ગયો છે. રેડી, હાલો ભાઈ અહીંયા પહોંચી ગયો છે, એટલે ટૂંકમાં અહીંયા ઊભો છે એ ભાઈ, અને આવી રીતના આગળ આમ જાય છે. રેડી, હવે શું કીધું છે, તેની જમણી બાજુ ફરી 3 કિલોમીટર ચાલે છે, બરાબર. હવે જોજો હું અહીંયાથી આવી રીતના ઊભો છું, સમજો કે હાલો હું કિશોર છું, બરાબર, પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર ચાલું છું, એટલે જો તમારી સામે બાજુ પૂર્વ છે તો આ બાજુ મારું પશ્ચિમ થયું, હાલો પશ્ચિમ દિશામાં હું 3 કિલોમીટર ચાલી ગયો છું. પછી કઈ બાજુ છે, જમણી બાજુ ફરી, એટલે આ બાજુ મારે ફરવાનું થયું, જમણો હાથ મારો આ છે ને, હાલો ભાઈ જમણી બાજુ માં ફરી ગયો છું, કેટલો કિલોમીટર, 3 કિલોમીટર ચાલુ છે, જમણી બાજુ હાલો ચાલી ગયો, અહીંયા કિશોર ટૂંકમાં અહીંયા પહોંચી ગયો છે ભાઈ. હવે પછી તેનું મોં કઈ દિશામાં હશે, મારું મોં કઈ દિશામાં છે, આ બાજુ છે, બરાબર, તો આ દિશા મારે જોવી પડશે, કઈ થશે, તો કે આ આપણી પૂર્વ, પાછળની પશ્ચિમ, આ આપણી દક્ષિણ અને આ આપણી ઉત્તર, તો એનો મતલબ આ ઉત્તર છે ને એ આપણો ઉત્તર થશે, બરાબર, એટલે કે ટૂંકમાં આપણો જવાબ છે એ ઉત્તર દિશા થશે. ફરીથી એક વખત જોઈ લો કઈ રીતના છે, કિશોર આ રીતના ઊભો છે, પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર ચાલ્યો, પછી જમણી બાજુ કીધું છે તો જમણી બાજુ આમ ફરી પાછું 3 કિલોમીટર ચાલે છે, તો મોઢું છે એનું આ બાજુ છે, તો એનો મતલબ શું થયું, આ કઈ દિશા હશે ભાઈ, ઉત્તર દિશા થશે, એટલે એનો મતલબ આ ક્વેશ્ચન છે એનો ઉત્તર પણ આપણે શું મળશે ભાઈ, ઉત્તર જ મળશે, બરાબર, એટલે ઉત્તર દિશા છે એનો સાચો આન્સર આવશે. ક્લિયર, ખબર પડી ગઈ. હવે સમજો કે તમને ડાબી બાજુ કીધું હોય તો તમારે કઈ દિશા આવે, એના કરતા ઉલટી આવી જાય કે ન આવી જાય, બરાબર, એ તમારે વિચારીને કોમેન્ટ કરીને મને કહેવાનું છે. ચાલો ક્વેશ્ચન નંબર 3, જો અગ્નિ બરાબર ઉત્તર, આ ખાસ જોજો, અગ્નિ બરાબર ઉત્તર, ઈશાન બરાબર પશ્ચિમ, તો વાયવ્ય બરાબર શું થાય, નૈઋત્ય બરાબર શું થાય, એ આપણે કહેવાનું છે. તો હાલો ભાઈ પહેલા આપણે શું કરવાનું, અગ્નિ બરાબર ઉત્તર છે તો આપણે મેઇન ફિગરમાં આપણે આવતા રહીએ ભાઈ, અગ્નિ બરાબર ઉત્તર, તો અગ્નિ ક્યાં છે ભાઈ, આ આપણો અગ્નિ, અગ્નિ બરાબર શું છે, ઉત્તર. રેડી, એટલે આ રીતના ટૂંકમાં જોડી બને છે, બને છે કે નહીં, અત્યારે જો આ અગ્નિ અને આ ઉત્તર, એટલે પેલી જોડી બની ગઈ. પછી બીજી કીધું છે ઈશાન અને પશ્ચિમ, શું કીધું છે, આ આપણી ઈશાન અને આ આપણી પશ્ચિમ, ક્લિયર, આ બે જોડી બની ગઈ છે. ટૂંકમાં આપણે જો તમને આકૃતિ જોતા ખબર પડી જશે કઈ રીતના જાય છે એ લોકો, છે આ બાજુ ઉત્તર અને આ બાજુ અગ્નિ છે, બરાબર, પછી આ બાજુ આમ ઈશાન થઈ ગયું, આ બાજુ આમ પશ્ચિમ થઈ ગયું. તો હવે એનો મતલબ આપણે જો વાયવ્યમાં જઈએ, જો અગ્નિમાંથી ઈશાન, ઈશાન પછી ક્યાં આવે વાયવ્ય, તો એનો મતલબ ઉત્તરમાંથી પશ્ચિમ, તો પશ્ચિમમાંથી ક્યાં આવે દક્ષિણ, તો એનો મતલબ જ્યાં આપણું વાયવ્ય હશે તો એની સામે શું આવશે ભાઈ, દક્ષિણ. ક્યાં ગયું ભાઈ, હાલો વાયવ્યની સામે દક્ષિણ, ક્લિયર. અને નૈઋત્ય એની સામે તમારે છે એની કોમેન્ટ કરવાનો છે કે શું આવશે એ તમારે કહેવાનું છે. રેડી, ક્લિયર, ખાસ જોજો આમાં પેટર્ન કઈ રીતના બને છે એ તમારે જોવાની છે, પેટર્ન જે રીતના બનતી હોય એ જ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. આમાં જો તમને એંગલમાં ખબર પડે ને, ખૂણામાં ક્યાં ખૂણા, આપણા જે 90 ડિગ્રી વાળા ખૂણા હોય ને, એમાં જો આમાં 120 ડિગ્રીની આસપાસ ખૂણો બને છે, ના 120 નો થાય, કેટલો થાય, આ તો કે 90 અને 90 + 45 એટલે 135 ડિગ્રી જેવો થાય, બરાબર, કે તમારે આ એંગલ બને છે એ જો 135 ડિગ્રી ફરી જાય છે, પાછો ફરી જાય છે આમ, અને આમાં પાછો 135 કેની યાર બનશે, દક્ષિણ સાથે, એ ખબર પડે તો જ એવા પડવાનું, નહીતર ખાલી પેટર્ન યાદ રાખવાનું, શું કરવાની, પેટર્ન યાદ રાખવાની, બરાબર. વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ ને કે એક્ઝામમાં આવા આવા ક્વેશ્ચન તમને પૂછાય છે, જો તમે સરખી રીતના પ્રોપર કરીને જાશો ને તો આના તમને માર્ક્સ ની સાવ રોકડા મળશે, આમાં બીજી કાંઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર છે નહીં, ખાલી તમારે પેપરમાં તમારે સમજી લેવાનું કે તમે આવી રીતના સામે ઊભા છો, સૂર્ય કઈ બાજુ ઉગે છે અને કઈ બાજુ આથમે છે, આટલી તમને ખબર હોવી જોઈએ, એટલે તમને આ ક્વેશ્ચનની ફટાફટ તમારે સોલ્વ થઈ જશે, બરાબર. અને એક ખાસ તમને સૂચના આપી દે વિદ્યાર્થી મિત્રો, કે આ જેવી રીતના આપણે આના સમ ગણ્યા ને એવી જ રીતના બધા જે ટોપિકના સમ છે એ ઓલરેડી અપલોડ થઈ ગયેલા છે. જો તમે વેબસાઇટ છે, નામ સાંભળેલું છે ને વેબસાઇટ, કઈ, ડિજિટલ વિદ્યાલય, શું લખવાનું તમારે, www.digitalvidyalay.in,
એમાં જશો અને એમાં તમારે જઈ અને NMMS સિલેક્ટ કરવાનું રહેશે અને એમાં જઈ અને એમાં તમને આની PDF છે એ મળી જશે બરાબર તો એ PDF માં ખાલી આજ નહીં હોય બીજે પ્રેક્ટિસ ના પણ હશે કે જેથી કરીને તમારી જે બૌદ્ધિક ક્ષમતા છે ને એનો વિકાસ થાય એટલા માટે બીજા પ્રેક્ટિસ પેપર પણ છે બરાબર તો એ ખાસ તમે જોઈ લેજો અને જો તમે WhatsApp યુઝ કરતા હો તો નીચે તમને લિંક આપેલી છે તો એમાં પણ તમે જોઈન કરી લેજો તો આવજો વિદ્યાર્થી મિત્રો જય હિંદ જય ભારત